પ્લીઝ વચ્ચેથી જાઓ જાઓ વચ્ચેથી તારા મોઢે મારું નામ સાંભળવા જિંદગીમાં આ દિવસ પણ લખાયો હતો કે મારી સામે સાવ અજાણ્યા માણસની જેમ પસાર થઈ જાય. ક્યારેક વિચારતી હતી હું જીવ જતો હશે ત્યારે માણસને કેવું લાગતું હશે. આજે જીવતે જીવ અનુભવ થઈ ગયો. સોરી શ્રુતિ, માફ કરજે મને. હું ખબર નહી કેટલા દિવસ હોશમાં નહોતો. જાગ્યો ત્યારે મારું નામ પણ યાદ નહોતું રહ્યું. ખબર નહી કેમ લક્ષ્મી યાદ આવી ગયા હતા અને દુઃખ થયું હોય તો. મેં તો આજે એ જાણ્યું શોધન કે આજ સુધી લક્ષ્મીને કેટલું દુઃખ થયું હશે. તું મને ઓળખી નહોતો રહ્યો. લક્ષ્મી સાથે એવી રીતે વર્તી રહ્યો હતો કે એ તારી પત્ની છે, બસ દૂર ઊભી રહી ગઈ, તમને બંનેને જોઈ રહી હતી. તકલીફ થઈ મને થઈ, પણ પછી મેં એ વિચાર્યું કે આમ જ મારી જેમ જ આજ સુધી લક્ષ્મી પણ આપણને જોયા કરતી હશે, પોતાની આંખ સામે જ દુનિયા લૂંટાતી જોઈ હશે, એને જાળ લાગતી હશે, હઈએ તો પણ હસતા રહેવું પડતું હશે. કેટલું સહન કર્યું હશે લક્ષ્મી. એનો પતિ, એનો સંબંધ, એનો હક, બધું જ હું લઈ જઈ રહી હતી. ચીસો સંભળાઈ જતી હોય છે બધાને, પણ હૈયે જે ટીસ ઉઠે છે એ ક્યાં કોઈને સંભળાતી હોય છે શોધ. આ શ્રુતિ, મારા માથે ઘાત છે અને એમના માટે મારી જિંદગીનો ભાર. લક્ષ્મીની દુનિયા લૂંટાઈ નથી ગઈ શ્રુતિ, એમણે એમની દુનિયા આપણને આપી છે આપણું ઘર વસાવવા માટે. આટ આટલું કર્યું આપણા બધા માટે, મેં એની સાથે પાપ થઈ ગયું છે. શોધન, મારાથી પાપ થઈ ગયું છે. એક કહીશ, આજે હું બધું જ કહીશ તને. જે મેં કર્યું છે એ બધું જ કહીશ. કોઈ વાત નહીં છુપાવું. આજે તારી આંખોમાં આંખ નાખીને એક ગુનેગારની છે.
શાસ્ત્રીજી ને મળવા ગયા હતા તું અને સ્વીટુ. ઓ શું કહ્યું શાસ્ત્રીજી? અરે મોટા બેન, એને એ જ લોહી ઉકાળા દિયો. શાસ્ત્રીજી નું એક જ કેવું છે કે હજુ એ શોધન ના માથે ઘાત છે અને લક્ષ્મી ના લીધે સલામત છે. લક્ષ્મી એ શોધન થી દૂર જવું હોય તો ભી કેવી રીતે જાય? શોધન ની સલામતી માટે જ લક્ષ્મી અહીં છે. હા તો બીજા શેના માટે? નહીં એટલે કે જો શોધન ના માથે ઘાત ના હોત તો લક્ષ્મી અહીંથી જતી રહી હોત. ના, શોધન એમના કારણે સલામત છે એટલે જ તો અહીં રહે છે. નહીતર એ નહીતર એને તારી સાથે લગ્ન કરી લીધા હોત, ખરું ને? ના મોટા બેન, એ શું મારી જોડે લગ્ન કરવાના હતા? તો એને કોઈ બીજો છોકરો પસંદ છે. ના, એ બીજા કોઈને શું કામ પસંદ કરે? તો પછી કેમ? અરે કેમ શું મોટા બેન, એ બીજા કોઈ જોડે લગ્ન ના કરી શકે. એમને તો શોધન ગમે છે. રાધાને મન એનું વૃંદાવન, એ જ એની સોનાની નગરી. આવું જ કઈ કહ્યું હતું ને તે મને? લક્ષ્મી શોધન ની રાધા છે ને? એક મિનિટ મોટા બેન, તમે તમે કેવા શું માંગો છો? કહેવાની પૂછવા માંગુ છું કે લક્ષ્મી લક્ષ્મી શોધન ની સલામતી માટે જ અહીંયા છે કે પછી લક્ષ્મી શોધને પ્રેમ કરે છે એટલે દૂર જવા માટે તૈયાર નથી? લક્ષ્મી શોધને પ્રેમ કરે છે ને? લક્ષ્મીને શોધનની ચિંતા છે એટલે એ ચિંતા અને લાગણીની વાત અલગ છે. આપણે કોઈ સાવ અજાણા માણસને તકલીફમાં જોઈએ ને તો પણ આપણને ચિંતા થઈ આવે છે. પણ મારે બસ એટલું જ જાણવું છે કે લક્ષ્મીને શોધન માટે માત્ર લાગણી કે ચિંતા છે કે લક્ષ્મી શોધનને પ્રેમ કરે છે. એક પત્નીને એના પતિ માટે જેટલો પ્રેમ હોય એટલો પ્રેમ કરે છે. એક છોકરીને એના મન ગમતા માણસ માટે જે આકર્ષણ હોય એ આકર્ષણ છે કે? મોટા બેન ચિગલા પ્લીઝ, અમારા ત્રણેની જિંદગીનો સવાલ છે આ. મારે બસ એટલું જાણવું જરૂરી છે કે લક્ષ્મીના મનમાં આખરે છે શું? એ શોધન થી દૂર જઈ નથી શકતી કે એને દૂર જવું નથી? લક્ષ્મી ઘણી વાર અહીંથી જવાનો પ્રયત્ન કર્યા છે. આ પણ નથી ગઈ ને. પરિસ્થિતિ મોટા બહેન, પરિસ્થિતિ પરિસ્થિતિ કઈ એવી બની જાય છે દર વખતે કે અરે લક્ષ્મી તો શોધન માટે જીવ આલી દેવા છે. પણ જીવ કોઈ એમનેમ તો ના આપે ને કોઈના માટે. મને મને ખબર નહીં પડી રહી મોટા બહેન, તમે તમે કેવા શું માંગો છો? હું બસ એટલું જ કહેવા માંગુ છું કે જીગર, મને મને સતત એવું લાગ્યા કરે છે કે લક્ષ્મી શોધને અનહદ પ્રેમ કરે છે. એક ક્ષણ માટે પણ એ જીવી નથી શકતી શોધન વિના. બસ એ બોલતી નથી એટલું જ. એને ઘણી વાર પ્રયત્નો કર્યા શોધન થી દૂર જવા માટે પણ નથી જઈ શકતી દૂર. દર વખતે પરિસ્થિતિનો વાંક નથી હોતો, માણસના મનનો પણ વાંક હોય છે. જીગર પ્લીઝ પ્લીઝ મને મદદ કર, મદદ કરજો. જો મારી શંકા સાચી હોય તો, લક્ષ્મી શોધનને પ્રેમ કરતી હોય તો તો શું મોટા બેન? તો હું રાધાના નસીબમાં સોનાની નગરી લખીશ. જરૂરી નથી કે દરેક જન્મમાં રાધા એના કૃષ્ણ વિના હિજરાય.